સુરતના યુવક આશીષ ધોળાએ બદલતા યુગ વચ્ચે આધુનિક 3D ટેકનોલોજીની મદદથી મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું છે. 3D મૂર્તિ બનાવતા આર્ટિસ્ટે પોતાની કુશળતા થકી દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. સુરતમાં 1 સેન્ટીમીટરથી લઈને 12 સેન્ટીમીટર સુધીની 3D મૂર્તિ બની રહી છે. ખાસ કરીને મૂર્તિને બનાવવા માટે 3 થી 4 દિવસ જેટલો સમય લાગે છે. મૂર્તિ બન્યા બાદ આબેહૂબ પ્રકૃતિ કે ફોટાના જેવી દેખાતી મૂર્તિ સૌ કોઈના મન મોહી લે છે. લોકડાઉનમાં આશીષ ઘોડાએ સૌપ્રથમ સોફ્ટવેરમાં પેઇન્ટિંગ બનાવતું શીખ્યું હતું. તેમની પાસે કોઈ ઓર્ડર આવે તો સૌપ્રથમ ફોટો મંગાવે છે. આ ફોટોની મદદથી એક પેઇન્ટિંગ તૈયાર કરે છે અને ત્યાર પછી સફર શરૂ થાય છે. જનરલી જે મૂર્તિ બનાવીએ એ મૂર્તિમાં એક ફિગર હોય તો એનો 15,000 જેવો કોસ્ટ આવે અને એ ડિવાઈડ થાય એના પ્રોડક્શન પર ડિવાઈડ થતો હોય છે. તો જનરલી આપણી પાસે જ્વેલરી માટે જે કામ કરતા હોય એ લોકો આવતા હોય છે, જે લોકોને મૂર્તિનું પ્રોડક્શન કરવું એ લોકો આવતા હોય છે. જનરલી જે લોકોને કંઈક યુનિક કસ્ટમાઇઝ કંઈક ઘરની અંદર હોમ ડેકોર વાળી કોઈ વસ્તુ મૂકવી હોય તો એ લોકો આપણી પાસે આવતા હોય છે. ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 7 બેઠક પર 5 સપ્ટેમ્બર મતદાન થશે, જ્યારે 8 સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે. ઝારખંડની ડુમરી વિધાનસભા બેઠક જગન્નાથ મહંતોના નિધન બાદ ખાલી પડી હતી, જ્યારે કેરળની પુથુપલ્લી વિધાનસભા બેઠક, ઓમાન ચાડી ત્રિપુરાની બોક્સાનગર બેઠક, સમસુલ હક પશ્ચિમ બંગાળની ધૂપગુરી વિધાનસભા બેઠક, વિષ્ણુ પાંડે અને ઉત્તરાખંડની બાગલેશ્વર બેઠક ચંદન રામ દાસના નિધન બાદ ખાલી પડી હતી. ત્રિપુરાની અન્ય 1 ધાનપુર વિધાનસભા બેઠક પ્રતિમા ભૌમિકના રાજીનામાના કારણે ખાલી પડી હતી. તો આ જ રીતે ઉત્તરપ્રદેશની વિધાનસભા બેઠક દારાસિંહ ચૌહાણે રાજીનામું આપતા ખાલી પડી હતી. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. આ વખતે રાહુલ ગાંધી પોતાની પદયાત્રાની શરૂઆત ગુજરાતથી કરશે. કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ નાના પટોલે કહ્યું છે કે બીજી ભારત જોડો યાત્રા ગુજરાતથી મેઘાલય સુધી જશે. આ સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પહેલા રાહુલ ગાંધી ગુજરાતથી યાત્રા શરૂ કરશે. મળતી માહિતી અનુસાર પોરબંદર કે અમદાવાદથી ભારત જોડો યાત્રાનો પ્રારંભ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાત્રા 15 ઓગસ્ટ કે 2 ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે. વિપક્ષને પડકારતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજુએ લોકસભામાં કહ્યું છે કે આજે વિપક્ષી પાર્ટીના નેતાઓ આરોપ લગાવે છે કે ચીન ભારતમાં ઘૂસી ગયું છે, ચીનના લોકો વસી ગયા છે, પણ પરિસ્થિતિ એવી નથી. તમે લોકો અહીં બેસીને લોકોને ગેરમાર્ગે દોરો છો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તમે તમામ નેતાઓને કહું છું કે આ ચોમાસુ સત્ર પછી તમે મારી સાથે અરૂણાચલ ચાલો, હું તમને અરૂણાચલ પ્રદેશ બતાવીશ અને તમે જોશો કે ચીન ક્યાંય ઘૂસ્યું નથી.